मनीष भाई नगीनदास साहब और सेठ आनंद जी कल्याण जी ईडीना प्रादेशिक प्रतिनिधि भावनगर अने आज फागण सुद तेरस एमनी व्यवस्था प्रबंध में हूँ अने अमारा जनरल मैनेजर श्री अपूर्व भाई शाह साथ जॉइंट आखा बदा स्वयंसेवकों ट्रस्टी मंडलों ईडीनों कर्मचारी वर्ग खूब सारी रीते बदा जोड़ेला छे। पवित्र शत्रुंजय गिरिराज अने एमां पण फागण सुद तेरस एटले वर्षमां थती एकज मोटी यात्रा। आ यात्रा नॉर्मल दररोज नथी थती, दररोज तो जय तळेटीथी दादाना दर्शन करी पूजा करी भाविको यात्रिको नीचे परत आवे, पण आ यात्रा एवी छे के वहेली परोढे शरू थई दादाना दर्शननी झलक लई लोको पाछळनी साइड उल्काजळना दर्शन करी चैत्यवंदन करी चंदन तलावड़ी पहोंचे, चंदन तलावड़ी खावसक वगैरह करे अने त्यांथी भाड़वा डूंगर उपर जाए। भाड़वा डूंगर उपर सांब अने प्रद्युमनना चरणों छे। आजना दिवसे आजना पवित्र दिवसे सांब अने प्रद्युमन करोड़ों मुनिओ साथे मोक्षगामी थया, एटले के मोक्षे पधार्या आ भाड़वा डूंगर गिरी उपरथी। अने एनी एक यादमां परंपराए वर्षोथी तेरसनी आ यात्रा थाय छे। एने अलग अलग नामथी लोको ओळखे छे, कोई ढेबरा तीरसथी ओळखे, कोई दही थेपलाथी ओळखे, પણ આ બધી એક લોકવાયકાની વાત છે। અંદર આધ્યાત્મિકતાથી આખાએ ગિરિરાજની સ્પર્શના કરવાનો મોકો આજના એક દિવસે મળે છે। નોર્મલ તો મુખ્ય માર્ગ ઉપર મોકો મળે, પણ આખાએ ગિરિરાજની ખુલ્લા પગે સાધકો યાત્રા કરી અને સ્પર્શના કરે, મોઢામાં એક પણ દાણો ખાવાનો ન નાખે, અન્નનો ન નાખે, પીવાનું પાણી ન પીવે અને બધે કાવસક ચૈત્યવંદન કરી અને આજે આપણે જ્યાં અહીંયા અત્યારે ઊભા છીએ એ સિદ્ધવડ ઉપર યાત્રા પૂર્ણ થાય છે। અને અહીંયા ગામ ગામથી લોકો ભક્તિ માટે પાલ લગાવે છે, જેમાં બધે લોકોને બોલાવી બોલાવીને ભોજન પીરસવામાં આવે, સાધર્મિક ભક્તિ કરવામાં આવે અને યાત્રાળુઓ સિવાય આજુબાજુના ગામના લોકો વગેરે આ ભક્તિનો લાભ લે છે। આખાએ આ દિવસની મહત્તામાં આણંદજી કલ્યાણજી પેઢી તરફથી વ્યવસ્થા ખૂબ સુંદર કરવામાં આવી છે। 1000 જેટલા સ્વયંસેવકો જોડાય છે, અગ્નિશામકો આરોગ્યની દ્રષ્ટિએ પાણીની જુદી જુદી પરબો આ બધી જ ગોઠવણ પેઢી તરફથી કરવામાં આવે છે। પ્રશાસન પણ છેલ્લા 10-12 દિવસથી આને માટે તનતોડ મહેનત કરી રહ્યું છે અને ખાસ કરીને આ વખતે અમને બહુ આનંદ છે જણાવતા કે પોલીસ તંત્રએ પણ પૂરેપૂરી કમર કસી છે। અમારા સન તક્ષ વિરલભાઈ દોશી અને વંશીની વિરલભાઈ દોશી, તક્ષ 8 વર્ષ, વંશીની 13 વર્ષ, બંને જણા અત્યારે પહેલીવાર આજે 6 ગોની યાત્રા કરી છે। 6 ગોની યાત્રા જે વર્ષમાં 1 જ વાર થતી યાત્રા છે ફાગણ સુદ તેરસના દિવસે, અને અમારા જૈનો માટે ખૂબ જ અગત્યની ખૂબ જ મહત્ત્વપૂર્ણ યાત્રા હોય છે। વર્ષમાં 1 જ વાર થતી યાત્રા જે શ્રી કૃષ્ણ ભગવાને શામ અને પ્રદ્યુમનના વનમાં જે શામ અને પ્રદ્યુમન 8.5 કરોડ મુનિ સાથે મોક્ષ કલ્યાણક પામ્યા એ નિમિત્તે આ દર વર્ષે એકવાર યોજાતી યાત્રા છે। મેં તો ઘણા વર્ષથી મતલબ 22 વર્ષથી યાત્રા કરું છું, અમારા છોકરાઓએ પહેલી વાર યાત્રા કરી છે, ખૂબ જ સારી રીતે એકદમ સારા આયોજન સાથે યાત્રા થતી હોય છે, વર્ષોના વર્ષથી એકદમ સારા આયોજનથી થતું હોય છે। પાલની પણ એટલી સુંદર વ્યવસ્થા હોય છે, બહાર નીકળ્યા પછી આટલી સારી વ્યવસ્થા, ઉપર પણ એટલી સરસ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા સારામાં સારી, બધી વ્યવસ્થા નીચેથી લઈને ઉપર સુધી, આણંદજી કલ્યાણજી પેઢીથી લઈને બધાના પોલીસ ડિપાર્ટમેન્ટ બધાનો ખૂબ સારો સાથ સહકાર હતો અને ખૂબ સારી વ્યવસ્થા હોય છે। ધન્યવાદ। મારું નામ કિયા ભૌમિક શાહ છે, મારે સરસ યાત્રા થઈ ગઈ, હું 7 યર્સની છું, મેં ઉગાડા ભોગે પણ યાત્રા કરી છે। હું દલોટ રાજસ્થાન તે આવ્યો છું અને મારી આ બીજી યાત્રા છે અને મને ખૂબ જ આનંદ આવ્યો છે। દર્શન વર્શન બધા કર્યા છે, ક્યાંય કોઈ તકલીફ ન આવી, ખૂબ મજા પડી। એવી રીતે દર વર્ષે અમે આવીશું અહીંયા, દર વર્ષે આવતી રહેશો અને બધાને કહીશું કે ભાઈ તમે પણ આ તીર્થના દર્શન કરો અને યાત્રા કરો। જય જીનેન્દ્ર। મેં ઓમકાર પાટીદાર હું ઝાબુઆ જિલ્લે કે પેટલા તહેસીલ કે રાયપુરા ગામ સે આવ્યો, મેં પાટીદાર સમાજ સે હું, મેં પહેલી વાર આવ્યો હું, મેરા મિત્ર હે જૈન સમાજ સે લોકેશ માલવી જૈન અમે પડોશી હે, ઉનકે કહેને પે મેં આયા, પર બડા અચ્છા લગા ઓર મેં બહુત ખુશ હું, મેં લોકો સે પ્રાર્થના કરૂંગા કે લોક અધિક સે અધિક યહાં પે તીર્થ યાત્રા કે લિયે આયે ઓર મુજે બહુત અચ્છા લગા। મેં મનીષ જૈન સુરત સે યહાં 6 ગો યાત્રા કે અંદર પૂરા લાભ લિયે હમ લોગોને, યહાં પર હમ 3 બસ લેકે આયે હુએ હે, કાફી સરાહનીય ઓર બહુત હી પૂરી વ્યવસ્થા બહુત હી જોરદાર ચલ રહી હે, ઉપર જો એક સીન હે વો દેખને લાયક હે, पूरा के पूरा सौहार्दपूर्ण प्रोग्राम चल रहा है, मज़ा आ रहा है पूरा, और जो व्यवस्था पूरी समिति की तरफ से चल रही है वो भी काफ़ी सराहनीय है, और यहाँ जो ऊपर देखने लायक चीज़ है वो आज से कृष्ण के भगवान के पुत्र प्रद्युमन जो थे वो 8.5
करोड़ देवी अपने मुनियों के साथ में मोक्ष गए थे उसी दिन, आज उसी उस चीज़ का महत्व है और उसी के लिए ये यात्रा निकाली जाती है और जैन धर्म में इसका काफ़ी प्राचीन तथ्य है। साल में ये एक ही दिन ये यात्रा की जाती है, काफ़ी इसका आनंद है। अपूर्व रमनलाल शाह, जनरल मैनेजर पालीताणा आनंद जी कल्याण जी पेढ़ी तरफ थी तमने रजूआत करूँ छूँ के मोटी संख्या में यात्राओं घनी सारी रीते यात्रा पूर्ण पाड़ी करी छे अने प्रशासन साथ घणुज सारी सगवड़ तथा आप सबनों भी सारो सहकार मल्यो छे अने ते उपरांत बधा यात्राओं बहुत शांति थी अने श्रद्धापूर्वक यात्रा कम्प्लीट करी छे। आवाज अवनवा वीडियोस माटे अब तक नी चैनल ने सब्सक्राइब लाइक अने शेयर करता ना भूलशो। आज रीते जोड़ेला रहो अब तक साथे।